आ बाबा आ रूपल। हाँ क्या गए? ए आओ आओ, 5 बज गई है हन्ना। आ ही गया? हाँ, क्या मुस्कान गए? हवे ऐसा ही बैंड पड़े घर, क्या गई से तने में नानी जी पड़ी के इन बैंड पड़े ना घरे नहीं जावा देवानी छोकरी ने। पर कई नानी छे 6 महीना नी गीगली छे। हवे 6 महीने नी वाली नी थामा आपड़ा काका ना छोकरा नी छोड़ी भागी गए ने काका ने नाक कपाई नाख्यू गाम मा। તમે તો એવા ને એવા જ રહ્યા, જ્યારે આવજો ને છોકરી ઉપર શંકાચ કરતા હોય, હાવ શંકાશીલ સ્વભાવ થઈ ગયો તમારો। હવે મારે તને શું કેવું, તું માં છો ને તારે ઘરની ધ્યાન રાખવી પડે, અત્યારની જુવાન છોકરીઓનો જરા કઈ વિશ્વાસ નહીં। આપણને આપણા છોકરા ઉપર પૂરો વિશ્વાસ હોવો પડે અને રાખવાનો છે, સમજી ગયા તમે? અને આપણી મુસ્કાન છે ને હવે નાની નથી, જુવાન થઈ ગઈ, એને એની રીતે રહેવા દો બેન પણી હારે। પણ જુવાન થઈ ગઈ છે ને એટલે હું તને કહું છું, અત્યાર લગી મેં તને કોઈ દી કીધું કીધું છે, અને તમારો સ્વભાવ છે ને પહેલેથી આવો શંકાશીલ છે, મને ખબર છે। હું ક્યાંક મારી બેનપણીને જાઉં ને તોય વાહ વાહ સહેલાઓ દોડાવો છો। જમાનો હાવ ખરાબ છે, અવરનવર આવા કિસ્સા બને છે ને, એટલે મારથી જોયું નથી જાતું। જમાનો ભલે ખરાબ રહ્યો, આપણે છે ને આપણા સંસ્કાર છે ને ઊંચા છે ને આપણે એ પ્રમાણે ચાલીએ છીએ, સમજા? એટલે થોડોક છે ને સ્વભાવ સુધારો। સ્વભાવ વાળીની ધામા તું છોડીને કોઈ ગમે અહીંયા હોય, અહીંયા હું ગોતવા નથી જવાની, ઈ જ્યાં છે ને બરોબર છે, સમજી ગયા? હું કરી લેહો, જો હવે છે ને ગામમાંથી કઈ ફરિયાદ આવી અને જો હવે કઈ છોકરીને થયું ને તો હંદુ તારી માથે છે। કા હું કામ એને, તમે એના બાપ નથી? કઈ મારો એકલીનો વાત? હું એનો બાપ છું પણ હું એની વાય વાય થોડો રખડું છું દીકરીની વાયે, ઈ તારે ધ્યાન રાખવું પડે ઘરનું। આ તે છોકરાની વાય વાય રખડવાનું ન હોય, એની અમુક ટાઈમ ને ઉંમર થાય એટલે એની રીતે રહેવા દેવાના હોય એને। હા ઘર તો હજી નો આવ્યો, જ્યારે હોય ને ત્યાં રાત જોવડાવતો હોય, મળવા જ ન થવું એને, પોતા ના હોય ને તો આવે ને કઈ નઈ, એક તો મળવા જાય ઉપરથી મોડા મોડા હાલા આવે, પછી તું મારી વાત જ નથી કરતી, 5 મિનિટમાં તો હોય જાસ। તમે ક્યાં હતા? માથે ખબર પડે નઈ, કઈક વાત પોઈન્ટ ની કરી, આ વાત માં માલ દીધો તમે, બાકી હું તને શું કહું છું, આમના મેળે નથી આવતું તો તાર મા ને તાર બાપા ને સમજાવી ને આપડે ભાગી જવી કે લગ્ન કરી લેવી। અત્યારે થોડોક ટાઈમ રહ્યો, હું માર માને વાત કરી, મારી મા માર બાપાને મનાવશે, કારણ કે બાપાને મનાવવા ને એ મારી મા સિવાય કોઈનું કામ નહીં। તો તા લગ્ન મારે આમના તને જ્યાં આવે ને તો જ્યાં બરેક ને મારે આવવાનું જ, મળવા જવાનું, એવું લે કઈ નથી, હું તમને નથી મળવા આવતી, દર વખતે કઈ તમે જાવો હો, જો આજે હું ન આવી આવી ને એમાં કેવું ના પડે। પાપા પાપા તમને કઈ ખબર છે? હું તમાર છોકરી વાળ બાઠી આવી રહે ને પ્રેમ લીલા કરતી હતી। કયો ઓલો રિક્ષા વાળો બાઠી રહ્યો? એ હવે હોય જ નહીં કોઈ થી, તો નો માનો તો કઈ નહીં, હાલો આપણે એલા એ હું આ ડાવડું બોલે જામ ઘર ભેગી ના થાવ, માનો તો કઈ નહીં, હાલો આપણે જો તમારી માયુ ને કઈ કેવા આવું પડશે। જોયું ને જોયું ને, આ છોકરા કઈ હાવ ખોટા નથી, આ તું તારી છોડી ખોટીયું છો બે। હવે ગામના છોકરા કેવા તો તમે માની લીધું? દાદા જનવરે મારું નાક કપાવવા ઉપયો જો છો બે। હવે તમને તો કે એટલે તરત મગજમાં ઘૂસી જાય એવી નથી મારી છોકરી મુસ્કાન, સમજી ગયા તમે? હવે તું બીજું ઘરમાં છોડી ક્યાં છે ને કોઈ આવું એને બોલાય આવી, શાંતિ રાખો તમે, શાંતિ વાળી ની થવા નગર એક મૂકીશ ને હમણે મૂકો જોઈ કેમ મુકાય છે, હામી બોલે જ પાછી, એક તો છોડીને ઉપર બગાડીને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, હાથ વાળી તમારે કટકા કરીને કે તારા તારી છોડી ના બે ના, તમારી આટલી બધી હિંમત વધતી જાય, હિંમત તો વધે ને મારી આબરૂ માથે અત્યારે તમે બે ગયું છો, તમને હું કહી દઉં છું જો સમજી વિચારીને રહેજો, નતર આ ઘરની છે ને ઉમરો લગતા મને વાર નહીં લાગે, કહી દઉં છું તારો તો ઉમરાની વાત કરીમાં કદાચ સંજો એ છોડી નું હાથ હોય ને તો તમારા બે ના હાથ કટકા કરી નાખું, હાલ હું છે ને બાઠિયા ને ગોતવા જાઉં છું, હાલ મારી ભેગી। પણ એમને અહીંયા તને હું એમ કહું છું કે આટલો હતી એ બધો છુપાતા છુપાતા કેમ મળું, હા થઈ જાય બધું, હું આજ મમ્મીને વાત કરીશ, બસ કાનમાં વાત નાખી દઈશ, પાકું પાકું પાકું, હું મારા ઘરે વાત કરીશ, બરોબર તમારા ઘરે તે નથી કરું, પેલા મારા ઘરે ફાઈનલ આવે ને પછી વાત કરું, તો હું તાર બાપુની ના પાડે છે, બાપાનો જ વીમો છે, મારે માનો તો વાંધો ન થાય, મનાવી લો જો કેવો છો
તાર બાપા ને ગમી જાવ, તાર બાપા તને ગમી ગયો, તાર બાપા ન ગમી જાવ. મને ગમી ગયો, મારા બાપ ને નહીં જ ગમે, મને ખબર હે. તો પણ તને ક્યાં થઈને હું ગમ્યો? મને તો એટલે ગમે હે કે તું મારું ધ્યાન રાખે, મારું કીધું કરે, એટલે. તો તાર બાપા? મારા બાપ ને થોડી ખબર હે. પણ તાર બાપ નું કીધું કરે, તાર બાપા કે જે હું કરે. મારા બાપા હે ને હોલારી હોલારી ઘર ની બહાર કાઢશે તમને. આઈના બેઉ ને ત્યાં બેઠા આયલા આયલા વાતો કરશે. જો આ જ્યાં હું યાર ભટકાતા કરતો. અરે અરે ક્યાં જવું બોલો? આપડા વાડી ના શેઢે જો વા જવું છે. વાડી ના શેઢે? હા. અહીંયા હું ડાયટું તને ન ખબર હોય. અહીંયા આ રોડ નો કાંટો હોય આમાં કોક છે ને ભટ્ટ સારા ના જોઈ જાય. એક તો એવી ફાટલી નોટ છો ને પાછા ઘરે કેવાની વાત કરે. ફાટલી નોટ હાલ હાલ તાર બાપા પાસે ફાટલી નોટ ના હાલ તાર બાપા. જો તને હું કહું છું. શું ઓલો શેઠો તને બતાવ્યો? હા. આવેડામ જો આ લાઈટ નથી ને એટલે લાગે કેમ છે આપડી વાડી ની બાકી. બહુ મસ્ત છે. આમ જો આમાં તાર બાપા બધામાં પાણી હોય. બધામાં પાણી હોય. વાહ રે વાહ. કઈ ઘટવે જ નહીં. ઈ વાત છે. તમે હોય કઈ ઘટે જ નહીં. તો પછી તમે હોય હું ખુશ હોય. એ તમે ન હોય હું દુખી હોય. તો હવે એક તારો બાપો માની જાય તો હું જગ જીતી લઉં. તો મને તો એવું લાગે છે કે નક્કી મારે તને તને રાતે ઉપાડવી પડશે. એટલે એવું ન બોલો ને યાર. તમે પણ આવું જ વિચારતા હોય તો તાર બાપો નો માને શું કરે. હા આપણો આંબો આવી ગયો. એલા એ ભરત આને આંબો નો કેવાય ચીકુડી કેવાય. એ આંબો છે પેલા જોતો ખરી હરખો તું આંબો છે. હવે હું તને શું કહું છું. જો હવે છે ને મારે રહેવા તું નથી. કા સને વગર નત રહેવા તું ઉઠ્યો તાવ આવ્યો. તાવ ની વાત નથી. તું જો અત્યારે તું મળીને ઘરે આવી જાસ ને પછી મને આખી રાત નીંદર નથી આવતી. એ તો મને નથી આવતી. સપના માં તમે દેખાવ પાણી પીવું તો તમે દેખાવ તમારી બુટી ગાંડ નહી ભાઈબંધની મદદ કરવા ગયો કે ઘરનું કઈ કામ કરવા નતા કે એમ કહી દેવા. પણ મારે મારે બા એકલા છે પણ એનાથી હવે પાણી કી નથી ભરાતું. પાણી મારે ભરવું પડે. એટલે આ મારી પાણી ભરવા વાળી ગયા ગયા વહી આવે ને એટલે હું આમ રાજી ના રેડ થઈ જાઉં. અચ્છા એટલે હું ઘરે આવું એટલે પાણી હું ભરીશ એમ. તો હું ભરું. આપણે બે હારે મારા ઘરનું પાણી પેલા તારે ભરવાનું હોય પછી તને મદદ કરાવું. પાકું ને પાકું જ હોય ને એમાં ભૂલ. હવે હું તને શું કહું છું. તાર બાપા ને એને ઝટ મનાય. હા મનાવી લઈશ બાપા. પણ હવે અને આમાં તને નો ખબર પડે શું. અરે આમાં તારો બાપો છે ને ગામનો સરપંચ જેવો દેખાય છે. હાલતા ચાલતા ગમે ને વાતો કરતો હોય તને ક્યાંક કોક ની આરા કરાવી દેજે ને તો હું ગળા ફાંવા ખાઈ જઈશ. એવું નહીં થાય. એવું થવા દઈશ. હું તમારા વગર રહી શકું? તમે આવું બોલો ગળા ફાંવા ખાઈ દઈશ. પાકું હારું જે હોય હું તમને શું કહું. હવે હું ઘરે જાઉં. મોડું થાય છે નહીં. મારા બાપા ગોતવા નીકળશે ને આપણે બેન જોઈ જાય ને તો મનાવીએ નહીં હગું. પણ એમાં એવું છે કે હવે તું આ જઈ આવ્યો ને ત્યારે ઘરે જ જવાની ખોડી દે. અહીંથી તું જા. કેટલી વાર તમારી હેર બેઠી આપણે બે કલાકથી વાતું કરી. હવે હે ને જવું પડશે ઘરે નકર પછી હે ને વારો નીકળશે મારો. પછી ક્યારે મળવા? કાલે. પાકું પાકું ચોક્કસ. આલે પકડી લો. ચાલ લગન પછી. બાય બાય. લગન પછી. જય માતાજી. મિત્રો હું છું આપનો સંજય ભોજવીયા. જય મેરળીમાં. મિત્રો હું છું મહારાજ. જય માતાજી. મિત્રો હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી. મિત્રો હું છું ભરત સોલંકી. જય બાલાજી. મિત્રો હું છું મુસ્કાન. જય માતાજી. મિત્રો હું છું રૂપલ સોની. આપ જોઈ રહ્યા છો સોનું દેશી ધમાલ. તો જો કેવી ધમાલ મચાવી રહી છે ફેસબુકમાં યુટ્યુબમાં. હા અમારા વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.